आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોત્રી રોડ પર જ કર્મજ્યોત સોસાયટી આવે છે। આ કર્મજ્યોત સોસાયટીમાં જ B102 માં જયમીન ભાઈ માલી રહે છે। તેઓના ઘરે જ છેલ્લા 26 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। વડોદરાના ઇકો ફ્રેન્ડલી ગણપતિના આર્ટિસ્ટ રવિભાઈ કહાર દ્વારા જ મૂર્તિ બનાવવામાં આવી છે। કાલિયા નાગ દમણ જે શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હતું તે થીમ પર જ અહીંયા ગણપતિ બાપાનું એક રૂપ દર્શાવવામાં આવ્યું છે। આ થીમ તૈયાર કરતા જ આશરે 1 થી 1.5 મહિના જેટલો સમય લાગ્યો છે। તમામ વસ્તુઓની થર્મોકોલની શીટ સાથે જ વર્ક કરવામાં આવ્યું છે। મનમોહક ગણેશજીની આ મૂર્તિના દર્શનનો લાવો લઈ શકીએ છીએ। ગોત્રી વિસ્તાર કર્મજ્યોત સોસાયટી B102 મારું નામ જયમીન અને હું આ ઘણા ટાઈમથી આ થીમને વિચારી રાખેલી અને સ્કેચ પરથી આઈડિયાથી મેં બનાવડાયા આ ગણપતિ અને મારા હાથે બેસાડવામાં 26મું વર્ષ છે મારા હાથે અને હું આ ગણપતિને આખા વર્ષથી આ દિવસના આ સમયની રાહ જોતો હોય છે અને મેં ઘણી ભાવનાઓથી બનાવી છે। મારી મૂર્તિને દરેક કામું કરાવડાયેલા છે અંદર અને મારી પ્યોર માટીની મૂર્તિ છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે ને મેં આ થર્મોકોલની થીમ પણ મને 1 મહિનાનો સમય લાગ્યો છે બનાવડાવવામાં અને મેં ઘણી બધી પ્રયાસો મારા કરીને મેં દરેક દાદાના કામમાં સંપૂર્ણ રીતે સક્સેસ ગયો છું।